એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. કલાસર્જક તૃપ્તિ દવે દ્વારા શ્રી ગણેશના આકાર નિરાકાર સ્વરૂપોનું ચિત્ર પ્રદર્શન. ભારત પોતાની કલા સંસ્કૃતિ તેમજ ધર્મથી સમૃદ્ધ છે. ધાર્મિક પ્રસંગો તથા ઉત્સવો સંપૂર્ણ શ્રદ્ધા દ્વારા અહીંયા ઉજવાય છે. ભારતીય કલા સંસ્કૃતિ એ ધર્મ સાથે જોડાયેલી છે, માટે જ ભારતીય સંસ્કૃતિ ઉત્સવો, ધાર્મિક પ્રસંગો તેમજ લોકમેળા તથા આનંદ આદાન પ્રદાન કરતા રહ્યા છે, જેને કારણે કલાસર્જકો માટે પણ ભારતીય સંસ્કૃતિ તેમજ ધાર્મિક ઉત્સવો મુખ્ય વિષય સ્વરૂપે કેન્દ્રમાં હોય છે. તસવીરકારો નૃત્યકલા હોય, સાહિત્યકલા હોય, શિલ્પકલા હોય કે ચિત્રકલા, પ્રત્યેક કલામાં સંસ્કૃતિ તથા ધર્મ મોખરે રહ્યો છે. આજે આપણે વાત કરીએ છીએ નામી તથા આધ્યાત્મિક ચિત્રકાર તૃપ્તિ દવે, કે જેઓની આધ્યાત્મિક યાત્રા દ્વારા સર્જન પામેલા કલાત્મક ઉત્કૃષ્ટ કૃતિઓનું ઉત્તમ પ્રદર્શન અર્થોમાં આકાર પામ્યું છે, જેમાં શ્રી ગણેશ પર આધારિત આધ્યાત્મિક દર્શન કરાવતી મંત્રમુગ્ધ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જ્યાં કેનવાસ પર ધ્યાન, શક્તિ અને દેવી પ્રેરણાના ઘન ઊંડાણ સ્વરૂપ શ્રી ગણેશ ના દર્શન થાય છે. તૃપ્તિ દવેની કલાત્મક ક્ષમતા અને તેમની આંતરિક વિચારો અને આધ્યાત્મિક અનુભૂતિને કેનવાસ પર રજૂ કરવાની તેમની અનેરી ક્ષમતા પુરવાર કરે છે. તેઓના બ્રશને દરેક સ્ટ્રોક ધ્યાનનો આધાર, સાર તથા આ લોકને અવલૌકિક અને ગુણાતીતમાં શોધવા પ્રેરે છે. અર્થવ એ કલાની પરિવર્તનશીલ શક્તિ પ્રત્યેના તેમના અતૂટ પ્રેમ અને સમર્પણનો પુરાવો છે. છેલ્લા લગભગ 45 વર્ષથી આર્ટ જોડે સંકળાયેલી પણ છું અને આર્કિટેક્ચર પણ મેં 22-23 વર્ષ કર્યું, પણ પેઇન્ટિંગ મારું પેશન છે, જે મારી સાધના છે અને પછી આ સાધનાની સાથે જિંદગી જીવી છે. આ મારો 6ઠો સોલો શો છે ગણપતિનો અને આમ 33મો સોલો શો છે. લગભગ એબસ્ટ્રેક્ટ કરવા વધારે ગમે છે કારણ કે મારા મેડિટેટિવ એક્સપિરિયન્સીસ છે અને પેઇન્ટિંગ કરવા એક લાઈફ છે અને એ જિંદગી જીવવાની ખૂબ મજા આવે છે. શો ઘણા અહીંયા બહાર પણ થયેલા છે, લંડનમાં, પેરિસમાં, અને ત્યાં પણ લોકોને આપણા ગણપતિની ઉપર એટલું જ ગમ્યું કે સે એલિફન્ટ ગોડ. અને એલિફન્ટ એટલે હું મારા પેઇન્ટિંગમાં વધારે પોર્ટ્રેટ કરું છું ગણપતિનો ફેસ, કારણ કે બોડી તો આપણી જેવું છે, ત્યાં જ એનું ડિફરન્સીએશન આવે છે. અને બસ બાકી તો ગણપતિ વિશે તો નાનું બાળક પણ જાણતું હોય છે, વધારે તો કહેવાની કોઈ જરૂર નથી, પણ એમ કે ઇકો ફ્રેન્ડલીને બદલે ધીસ ઇઝ આર્ટ ફ્રેન્ડલી ગણેશ. પ્રદર્શનનું શીર્ષક અર્થવ સંસ્કૃત શબ્દ ઉમદા, ઉત્તમ અને દૈવી માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં તૃપ્તિ દવે તેમની આધ્યાત્મિક અમૂર્ત કલાના પ્રતીક રૂપે ભગવાન શ્રી ગણેશના વિવિધ સ્વરૂપોનું નિરૂપણ સુંદર રીતે કર્યું છે. વંદનીય દેવતા શ્રી ગણેશ વિઘ્નહર્તા તેમજ જ્ઞાનના દાતા સ્વરૂપે પૂજાય છે. આ પ્રદર્શનમાં રંગ, સ્વરૂપ અને ઉર્જાનું એકીકૃત અનુભવ કરાયો છે, જેમાં માત્ર શાંતિની ભાવના જ નથી પરંતુ સ્વયંની શોધ તથા આધ્યાત્મિક જાગૃતિને ઘન સ્વરૂપ છે. ચિત્રકાર તૃપ્તિ દવેનું અર્થવ આધ્યાત્મિક અભિવ્યક્તિ તરીકે કલાની શક્તિનું પ્રમાણ છે અને તમને બ્રહ્માંડના રહસ્યો, આત્માની આંતરિક ક્રિયાઓ અને ભગવાન ગણેશના પ્રતીકવાદમાં સમાવિષ્ટ કલા દ્વારા ચિંતન કરવા પ્રેરે છે. અર્થવ નામે આ પ્રદર્શન ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ગણેશ ચતુર્થીના ઉત્સવ સ્વરૂપે યોજવામાં આવ્યું છે, જેમાં શ્રી ગણેશજીના આકાર નિરાકાર સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શન મનન રેલિયાના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં કુલ 86 કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. શ્રી તૃપ્તિ દવે નો આ 33મો સોલો પ્રદર્શન છે, જેમાં શ્રી ગણેશ આધારિત 6ઠો સોલો પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેઓએ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ તથા નામી ચિત્રકાર છે. તેઓ છેલ્લા 48 વર્ષથી અવિરત કલાસર્જન દ્વારા કલા જગતને સમર્પિત થયા છે. તેઓ અમદાવાદ, દિલ્હી, સુરત, પોન્ડિચેરી, પુણે, લખનૌ, બરોડા, બેંગ્લોર, લંડન, પેરિસ જેવા સ્થળો પર પોતાના 16 પ્રદર્શનો યોજી ચૂક્યા છે. કલાસર્જક એવા તૃપ્તિ દવે દ્વારા શ્રી ગણેશના આકાર નિરાકાર સ્વરૂપના વિવિધ ચિત્રોનું ભવ્ય પ્રદર્શન યોજાયું છે, જેને જોવા માટે કલારસિકો પણ
ઉમટી પડ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.